हाल श्रावण मास ચાલે છે તેમાં મહાદેવની ભક્તિ કરવામાં આવે છે। દરેક મહાદેવના મંદિરે ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે। ત્યારે છોટા કાશી તરીકે જાણીતું લુણાવાડામાં આવેલ લુણેશ્વર મહાદેવના મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી। હિન્દુ ધર્મમાં પવિત્ર માસ ગણવામાં આવતો હોય છે તે છે શ્રાવણ માસ। આ શ્રાવણ માસના પવિત્ર મહિનામાં ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરી મહાદેવને પ્રસન્ન કરતા હોય છે। ત્યારે વાત કરીએ મહીસાગર જિલ્લામાં આવેલ લુણાવાડા ખાતે સુપ્રસિદ્ધ પૌરાણિક રાજા રજવાડા વખતથી સ્થાપિત લુણેશ્વર મહાદેવના મંદિરની તો ત્યાં ભગવાન શિવના દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો હર હર મહાદેવના નારા સાથે એકઠા થયા હતા। વાત કરીએ તો આ મંદિરની વિશેષતાની તો આ મંદિરમાં ગયા પછી છોટા કાશી જેવો નજારો જોવા મળી રહ્યો છે। લુણેશ્વર દાદા પાસે માંગેલ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ મંદિરની અંદર દરેક દિવસે શ્રાવણ માસના અલગ અલગ પ્રકારના માટીના મહાદેવ બનાવવામાં આવે છે। તે દર્શનાર્થીઓને આકર્ષણનું કેન્દ્ર પણ બની જાય છે। મંદિરનો કુદરતી નજારો જોઈને મન પણ પ્રફુલ્લિત થઈ જાય છે। શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શ્રાવણ માસના પહેલા જ સોમવારે હર હર મહાદેવના નારા સાથે વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જે લુણેશ્વર મંદિર છે ત્યાં આપણે પાર્થી છે લાઈવ ગુજરાતની ટીમ અને તેના પૂજારી છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે પાર્થેશ્વર મહાદેવ છે તે બનાવવામાં આવી રહ્યા છે, તે કઈ રીતે બનાવે છે અને એનો મહિમા શું છે અને જે લુણેશ્વર મંદિર છે તેનો મહિમા શું છે જાણવાનો પ્રયત્ન કરીશું પૂજારી સાથે। છે પાર્થેશ્વર મહાદેવનો તે જણાવવામાં આવી રહ્યો છે। આપણે બીજા કેટલાક ભાવિ ભક્તો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ કેટલા ટાઈમથી આ લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી રહ્યા છો અને આનો મહિમા શું છે? ક્યાંથી આવો છો જી? જે લુણેશ્વર મહાદેવ મંદિર છે તેના નામ ઉપરથી લુણેશ્વર મહાદેવના નામ પરથી લુણાવાડા પડી રહ્યું છે। લુણાવાડા ખાતે લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। અહીંયા લુણાવાડાની ધાર્મિક જનતા પ્રેમી શ્રાવણ માસના પ્રથમ સોમવારે દરેક દર્શનાર્થીઓ આવે છે અને લુણાવાડા મહાદેવ લુણેશ્વર મહાદેવ દરેક લુણાવાડાની જનતાનું દરેક કામ પૂર્ણ કરે છે અને ધાર્મિક જનતા પ્રેમીઓ અહીંયા દર સોમવારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહીંયા આવે છે અને મહાદેવજી એમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। શું નામ છે તમારું? ઘનશ્યામભાઈ। આ લુણાવાડાનું પાવન ધરતી પર આ લુણાવાડા લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અહીંયા આવવાથી બધા ભક્તોની બધી મનની મનોકામનાઓ પૂરી થાય છે અને સર્વે ભક્તોએ અહીં એવું નથી કે શ્રાવણ માસમાં જ પણ આ પાવન લુણેશ્વર મહાદેવની આ પાવન ધરતી પર બધાની મનોકામનાઓ પૂરી થાય છે અને સૌ ભક્તોએ આજે સોમવારનો દિવસ છે અને અઢળક સંખ્યા દ્વારા મહાદેવની પ્રાર્થના કરે છે અને એમની મનની મનોકામનાઓ પૂરી કરે છે મહાદેવ અને આ પાવન ધરતી પર એક પવિત્ર અને ચમત્કારી મહાદેવનું આ મંદિર છે। શું નામ છે તમારું? મારું નામ મીત છે। ઇન્દ્રવદન પંડ્યા, લાઈવ ગુજરાત ન્યૂઝ, મહીસાગર।